હેલો ફ્રેન્ડ્સ નમસ્કાર સ્ટાન્ડર્ડ ઇલેવન ટુવેલ્થ ઇંગ્લિશ સેકન્ડ લેંગ્વેજના ગ્રામરના રાઇટ ધ રિસ્પોન્સ વિડીયો સિરીઝ પાર્ટ થ્રીની અંદર આપ સૌ વિદ્યાર્થીઓનું સ્વાગત છે વિદ્યાર્થી મિત્રો પાર્ટ વન અને પાર્ટ ટુની અંદર આપણે એકથી ત્રેવીસ વાક્ય જોયા છે આજે આપણે તેને ચોવીસમાં વાક્યથી રાઇટ ધ રિસ્પોન્સ નામનો ટોપિક શરૂ કરીએ છીએ અહીંયા તમે જાણો છો ને કે રાઇટ ધ રિસ્પોન્સમાં આપણે એક ડાયલોગ આપેલો છે નાનો એવો અને કોષમાં જે લેંગ્વેજ ફંક્શન આપ્યું છે તે લેંગ્વેજ ફંક્શન દર્શાવતું વાક્ય શોધવાનું છે ચાલો શોધીએ રાજે કહ્યું ઇટ વોઝ અ ટેરેબલ એક્સિડન્ટ આ તો ભયાનક અકસ્માત હતું વોટ ડુ યુ સે તમે શું કહેવા માગો છો ત્યારે રોમાં કહે છે ઉદ્ગાર એક્સપ્લેમેશન ચાલો આ ચાર ઓપ્શનમાંથી ઉદ્ગાર દર્શાવતું વાક્ય કયું છે તો જો અહીં આ પણ ઉદ્ગાર દેખાય છે અહીંયા પણ ઉદ્ગાર ચિહ્ન દેખાય છે અહીંયા પણ છે અને અહીંયા પણ છે ઓ બાપ રે હવે આમાંથી ચારમાંથી ચારે ચાર વાક્ય ઉદ્ગાર હોય ત્યારે તો વાક્ય રચના પણ યાદ હોવી જોઈએ અને સાથે સાથે આનું મિનિંગ પણ આવડવું જોઈએ તો જો વોટ એ ટેરિબલ એક્સિડન્ટ ઇટ વોઝ અરે શું ભયંકર અકસ્માત હતું યાર હા આ સાચું છે વિધાન જુઓ જોઈએ આપણે પહેલાં જવાબ નક્કી કરતા પહેલાં વોટ એ ટેરિબલ એક્સિડન્ટ વોઝ ઇટ અહીંયા પેટર્ન ખોટી છે ચાલો એટલે એક જવાબ નીકળી જશે વોઝ ઇટ એ ઉદ્ગાર વાક્યની પેટર્ન નથી દોસ્તો તમને ખબર છે ને હા કે ઉદ્ગાર વાક્યની પેટર્નમાં કરતા અને પછી ક્રિયાપદ આવે બરાબર ફંક્શનના વિડીયો લેક્ચરમાં તમે જોયું હશે ચાલો હવે એ એક તો જવાબ નીકળી ગયો હવે જો હાવ ટેરિબલ એક્સિડન્ટ ઇટ વોઝ તો હાઉ ટેરિબલ એક્સિડન્ટ તો જુઓ ટેરિબલ અને એક્સિડન્ટ ટેરિબલ એડજેક્ટિવ અને એક્સિડન્ટ નાઉ તો નાઉન અને એડજેક્ટિવ બંને આપ્યા હોય તો હાવ તો આવી નહીં દોસ્તો તમે ધોરણ નવ દસની અંદર ઉદ્ગાર વાક્ય શીખી ગયા છો વોટ અને હાવવાળા તો ક્યારે વોટ વપરાય અને ક્યારે હાવ વપરાય એ તમે જોઈ લીધું હશે એટલે હાવમાં હંમેશા એક જ શબ્દ આવે વિશેષણ પછી નામ તો આવે નહીં બરાબર એટલે આવની પેટર્ન ખોટી છે એટલે આવા આ જવાબ પણ નીકળી ગયો હવે ચોથો એલાસ અરે ઇટ વોઝ અ વેરી ટેરિબલ એક્સિડન્ટ અરે બહુ ભયાનક અકસ્માત હતો હમ તો જુઓ વોટ અ ટેરિબલ એક્સિડન્ટ ઇટ વોઝ આ જવાબ જો ઇટ વોઝ અ વેરી ટેરિબલ એક્સિડન્ટ વોટ ડ્યુસે તમે શું કહેવા માંગો છો હવે જો ઉદ્ધાર વાક્ય રજૂ કરવા માટે

કી વર્ડ્સ કયા કયા વાક્યમાં છે ચાલો અહીંયા ધેટ આપ્યું છે એ તો ના આવે પેલા કી વર્ડ્સ કયા કયા છે ઇન ઓર્ડર ટુ વિથ યુ ટુ સો ધેટ અને ઇન ઓર્ડર થેટ ચાલો શેમાં શેમાં છે જુઓ બોમ્બેમાં છે ઇન ઓર્ડર ટુ પ્લસ રૂપ છે જુઓ ત્રીજામાં જુઓ જો વિથ એ વ્યુ ટુ છે વેરી ગુડ પણ આઈએનજી નથી જુઓ વિથ યુ ટુ સાથે આઈએનજી રૂપ જોઈએ એટલે ઓટોમેટિક નીકળી જશે આ જવાબમાં નહીં આવે ચોથામાં જુઓ જો યસ ઇન ઓર્ડર ટુ છે પણ ઇન ઓર્ડર ટુ સાથે મૂળરૂપ નથી આઈએનજી છે તો એ પણ ના ચાલે એટલે આ પણ ઇનોડર ટુ સાથે આઈનજી ના ચાલે વીથે ટુ સાથે મૂળરૂપ ના ચાલે એટલે આ બંને કીવર્ડ્સ હોવા છતાં પણ જવાબમાં આવશે નહીં અને જવાબ આવશે આપણો બી ફોર બોમ્બે ઓકે દોસ્તો સમજાઈ ગયું કઈ રીતે ડિસિઝન લેવો એ આ ચાર ઓપ્શનમાંથી ડિસિઝન લેવો ને તે જ બહુ મહત્ત્વની વસ્તુ છે ચાલો જી હવે તમે જાતે ડિસિઝન લો માય ફર્સ્ટ એક્ઝામ રિઝલ્ટ ઇઝ નોટ ગુડ એક્સપ્રેસિંગ કંડિશન ઇન પાસ્ટ કન્ડિશન ઇન પાસ્ટ ગો તો ચાલો પહેલાં તો કન્ડિશન એટલે શું ખબર છે ને યસ ઇફ અનલેસ અને હેડ શોધો શોધો મળી જશે ચાલો ના વિડીયો સિરીઝ પાર્ટ વન ટુ થ્રીની અંદર દરેક કીવર્ડ્સ બધી જ એક એક લેંગ્વેજ ફંક્શન માં વાક્ય રત્ન સાથે પેટર્ન સાથે સમજાવ્યા છે હજીનું જોયો હોય તો જોઈ લેજો દોસ્તો ચાલો કંડિશન ફાસ્ટ મળી ગયું ઓકે ચાલો શું આવ્યું યસ હેડ આવ્યું ડી ફોર ડેલી જવાબ તમારો સાચો છે છતાંય સમજી લઈએ ચાલો જો ઇફ યુ વર્ક તો વર્તમાન કાળ છે એટલે ના આવે પણ જો અનલેસ યુ વર્ક વર્તમાન કાળ છે એટલે ના આવે વર્તમાન કાળ કેમ નક્કી થયો ક્રિયાપદથી ક્રિયાપદ વર્તમાન કાળનું મૂળ રૂપ છે જુઓ દેખાય છે યસ તો ઇફ અનલેસ કીવર્ડ છે પણ એની સાથેનું વાક્ય પાસ્ટ ટેન્સ નથી એટલે જવાબમાં એ અને બી નહીં આવે શુડ એડવાઇસ બતાવે એ પણ નહીં આવે જ્યારે હેડવાળું વાક્ય તો એ તો હમણાં તમે કીધું કે હેડ યુ વર્ક હાર્ડ તો પૂર્ણ ભૂતકાળ પણ છે કે જો તમે મહેનત કરી હોત તો યુ વુડ હેવ ગોટ ગુડ રિઝલ્ટ તમને સારું પરિણામ મળ્યું હોત તો મોડલ હેવ અને વી થ્રી એટલે પરફેક્ટ મોડલ ઓફ જીલરી એટલે સાચું છે બિલકુલ ચાલો સતાવીસ નંબરમાં ટ્રાય મારો મનીષા આઈ કાન્ટ કમ ટુ સ્કૂલ આઈ એમ સિક ટુ ડે ચાલો એડવાઇસ આપો સલાહ આપતું વાક્ય શું તો ફાસ્ટ ચાલો સલાહ આપવા માટે શૂડ ઓટ ટુ અને હેડ બેટર શોધો ચાલો હેડ બેટર છે અને મૂળરૂપ એ છે ચાલો ઓટ ટુ અને ટેકન વી થ્રી છે ના આવે ઓટ ટુ સાથે મૂળરૂપ જ જોઈએ મસ્ટ તો એ સલાહ નથી આપતું કમ્પલસન બતાવે છે બરાબર છે અને ઇટ ઇઝ ઓકે એ પણ નથી સલાહ આપતું આ તો એ એક જ જવાબ છે એ એ ફોર એ પર હેડ બેટર પ્લસ મૂળરૂપ તો જવાબ આવશે યુ હેડ ટેકર યુ હેડ બેટર ટેક રેસ્ટ ચાલો અઠાવીસ નંબરમાં જુઓ વેલ વિલ યુ ગો ટુ टूमोरो का क्या जसो ऑल्टरनेटिव चोइस आप चलो विकल्प विकल्प विकल्पवाड़ वाक्य शोधो हाँ बाकी ना विद्यार्थी शोधो चलो पहला याद कर लो ऑल्टरनेटिव चोइस एट हमें याद है ना आईधर ना नाइधर नो ऑर यस ऑप्शन बे विकल्प हो जो। तो आई विल गो टू माउंट आबू आई विल नॉट गो टू सापुतारा तो ऑप्शन नहीं જ્યારે ચેન્નાઈમાં છે જુઓ આઈ વિલ આઈધર ગો ટુ માઉન્ટ આબુ ઓ રંબાજી તો બેમાંથી એક જગ્યાએ જઈશ બરાબર તો આને ઓપ્શન કહેવાય આઈધર ઓર બરાબર વુડ રાધર તો ચોઈસ બતાવે એટલે જવાબ થશે અઠાવીસમાં વાક્યનો સી ફોર ચેન્નાઈ ચાલો ઓગણત્રીસમું વાક્ય વિચ ફૂડ વુડ યુ લાઇક મોર દામિનીએ કહ્યું જેમીની જવાબ આપે છે એક્સપ્રેસિંગ ઓલ્ટરનેટિવ ચોઈસ ચાલો આમાં પણ એનું એ જ છે વિકલ્પ શોધો જો વુડ લાઈક આઈધર ચાઈનીઝ ઓર પંજાબી મળી ગયું આઈધર ઓર જ્યારે આમાં ઓપ્શન નથી આમાં ચોઈસ છે આમાં પણ ચોઈસ છે જુઓ વુડ અને લાઇક વુડ અને રાધર વુડ અને પ્રિફર એ ચોઈસ બતાવે છે પણ ખાલી ચોઈસ ઓલ્ટરનેટિવ ચોઈસ નહીં સમજી ગયા અને આ આપણો જવાબ છે એપલ જેમાં વિકલ્પ છે ઓલ્ટરનેટિવ ચોઈસ છે ચાલો ત્રીસ નંબર સ્ટુડન્ટ સે આસ કઢ વાય શુડ બી રિચાર્જ વેલ એન્ડ કન્સ્ટ્રક્ટ ચેક ડેમ્સ કેમ આપણે કૂવાને રિચાર્જ કરવા જોઈએ અને ચેક ડેમ છે એને બાંધવા જોઈએ પર્પઝ આપો ચાલો પર્પઝનું વાક્ય શોધો હા કીવર્ડ યાદ કરી લો ઇન ઓર્ડર ટુ વિથ યુ ટુ સો ધેટ અને ઇન ઓર્ડર ધેટ યસ ચાલો છે આમાં એપલમાં નથી ચાલો કેન્સલ શૂડ તો શુડ શું બતાવે એડવાઇસ ચાલો નહીં આવે જવા દો હે ને એમ નહીં જવા દેવાનું જોવાનું હેતુ દર્શાવે છે આખું આગી વાંચવાનું હા વી શુડ રિચાર્જ વેલ્સ એન્ડ કન્સ્ટ્રક્ટ ચેક ડેમ્સ ઇન ઓર્ડર ટુ સોલ્વ જો ઇન ઓર્ડર ટુ પ્લસ મૂળ રૂપ તો ઇન ઓર્ડર ટુ પ્લસ મૂળ રૂપ છે ને એ આપણું પર્પસ બતાવે દોસ્તો અને એ ખાલી ટુ સોલ્વ આપ્યું છે બરાબર તો અધૂરો જવાબ છે નૈતરાવત બરાબર આ ઇઝ ધ ગવર્મેન્ટ ઓર્ડર તો એ પણ ના આવે તો ઇન ઓર્ડર ટુ પ્લસ રૂપ છે એટલે પૂરા વાક્યમાં જવાબ છે મિનિંગફુલ જવાબ છે એટલે એ સાચો જવાબ અહીંયા બોમ્બે નજીકનો જવાબ હંમેશા લખવાનો જે વધારે નજીક હોય તે બરાબર એટલે નજીકનો જવાબ બોમ્બે છે એકત્રીસ નંબર જાતે વાંચો ટેવ પાડો ચાલો સ્પીડ વધારો કેટલી ઝડપથી તમે જવાબ આપી શકો છો પર્પઝ વાય આર યુ બાઈંગ ઇંગ્લિશ ગ્રામર બુક પર્પઝ બતાવો ઇન ઓર્ડર ટુ વિથ વ્યુ ટુ સો દેટ ઇન ઓર્ડર દેટ યાદ આવે છે યસ ચાલો વોન્ટ વાના એ આવે જુઓ એમાં છે નહીં પર્પઝ અહીંયા આઈ એમ બાઈંગ ધીસ ઇંગ્લિશ ગ્રામર બુક વિથ વ્યૂ ટુ ઇમ્પ્રુવિંગ માય ઇંગ્લિશ વેરી ગુડ ચાલો વિથ વ્યુ ટુ પણ આપ્યું છે સાથે આઈનજીવાળું રૂપ પણ આપ્યું છે તો એ આપણું પર્પઝ છે અને એ અને બી તો એ તો આવતું જ નથી અને બી પણ નથી આવતું એટલે ડેલી તો આવે જ નહીં તો જવાબ છે સી ફોર ચેન્નઈ ચાલો બત્રીસ નંબર ઝરણા છે વાય ડઝ યુર ફોર ફાધર સ્ટોપ વર્કિંગ કેમ તમારા ફાધરે વર્કિંગ કરવાનું બંધ કરી દીધું રિઝલ્ટ આપો રિઝલ્ટ એટલે શું યાદ કરી લો પહેલાં બે ઓપ્શન બાજુના પેજ ઉપર છે પણ તમે યાદ કરી લો રિઝલ્ટ એટલે શું ટી ડબ્લ્યુ ટુ અને ઇનફ બરાબર પેર યાદ રાખો બીજું સો ડોટ 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 ટેટ અને સચ ડોટ 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 ટેટ એટલે જગ્યાવાળું સો ધેટ અને જગ્યા વળું સચ ધેટ બરાબર રિઝલ્ટ બતાવે છે યાદ આવ્યું સો અને ફોરની જેમ તો હવે આમાં તમે જુઓ જઈએ આખે રત્ન યાદ હશે ત્યારે રિઝલ્ટ આવડશે રિઝલ્ટ ટોપિક મોટો છે બરાબર અહીં જોઈ લઈએ ઓપ્શન પહેલાં હી સો ઓલ્ડ ટુ વર્ક તો સો ઓલ્ડ ટુ વર્ક ના આવે સો ઓલ્ડ ધેટ આવવું જોઈએ એટલે ખોટું છે હી ઇઝ ઇનફ ઓલ્ડ ટુ વર્ક હવે જુઓ અહીં ઇનફ આપ્યું છે પણ ઇનફનો નિયમ શું છે ખબર છે ને ઇનફ રિઝલ્ટ બતાવે પણ ઇનફની આગળ એડજેક્ટિવ આવે એટલે હી ઇઝ ઓલ્ડ ઇનફ તો વાક્ય સાચું બને ઓલ્ડ ઇનફ તો પેટર્ન ખોટી છે પેટર્ન ખોટી છે એટલે તે આવવાનું નથી બરાબર છે પેટર્ન ખોટી છે બીજા બે ઓપ્શન જોઈ લો હં સીએનડી તો જુઓ હી ઇઝ ટુ ઓલ્ડ ટુ વર્ક તો જુઓ ટી ડબલ્યુ ટુ અને પછી એડજેક્ટિવ અને પછી ઇન્ફિનિટીવ એટલે ટુવાળું ક્રિયાપદ તો આ ઓપ્શન સાચો છે દોસ્તો તો રિઝલ્ટ બતાવવા માટે ટી ડબલ્યુ ટુ સાથે ટુવાળું મૂળરૂપ આવવું જોઈએ અને વચ્ચે વિશેષણ આવવું જોઈએ બરાબર એટલે આપણો જવાબ આ સાચો છે સી ફોર ચેન્નઈ આપણને આવે જુઓ બરાબર ઓકે ચાલો તેત્રીસ નંબર જોઈ વાય ડીડ યુ રીચ લેટ ઇન ધ સ્કૂલ ટુડે કેમ ભાઈ મોડું થયું આજે કોન્ટ્રાસ્ટ બતાવો ચાલો કોન્ટ્રાસ્ટ નામનું આ લેંગ્વેજ ફંક્શન તમે આપણા વિડીયો સિરીઝ ફંક્શન્સના પાર્ટ ટુમાં જોયું છે બરાબર બહુ મોટું છે અને બહુ મહત્ત્વનું છે અને ખૂબ સરસ રીતે આપણા ફંક્શન્સના વિડીયોમાં સમજાયું છે તમને યાદ હશે ધો ઓલ ધો ઇવન ધો ઇવન ઇફ બટ યટ સ્ટીલ હા યાદ આવે છે ને ઇન્સ્પાઇટ ઓફ હા આ ને એઝ ચાલો આમાંથી કયું છે બીકોઝ તો બીકોઝ ના આવે ચાલો ધો ઓલ ધો તો આવે પછી ડ્યુ ટુ તો ડ્યુ ટુ તો કારણ બતાવે એ પણ ના આવે આઈ હેડ ડિસંબર તો એ પણ ના આવે તો એક જ ઓપ્શન બેચો બી તો જવાબ છે આપણો બી વાક્ય વાંચી લો તો આઈ ગોટ અપલ્લી આઈ રીચ લેટ ઇન ધ ઓફિસ જવાબ જવાબ પણ બંધ બેસતો છે અને સંયોજક પણ છે એટલે કોન્ટ્રાસ્ટમાં આવશે બી ફોર બોમ્બે ધોવલ તો ચાલો ચોત્રીસ નંબર જુઓ ડુ યુ અન્ડરસ્ટેન્ડ મહિ રિઝલ્ટ બતાવો ચાલો પરિણામ વાક્ય પરિણામ દર્શક ખબર પડી ગઈ ને ટીડબલુ ટુ ઇનફ સો ધેટ સચ ધેટ સો ધેર ફોર પડી ગયા ચાલો કયું છે સો ધેટ છે અને સો અને ધેટની વચ્ચે ફાસ્ટ વિશેષણ પણ છે અને કેન એટલે કાર્ડ પ્રમાણે બેલેન્સ પણ છે સ્પીક્સ વર્તમાનકાળ છે કેન વર્તમાન છે બધી જ રીતે આ વાક્ય બંધ બેસતું થાય છે છતાંય આપણે આગળ જોઈ લઈએ મહિમ સ્પીક્સ ઇનફ ફાસ્ટ તો અહીંયા વાક્ય રત્ના ખોટી છે ફાસ્ટ પહેલાં આવે પછી ઇનફ આવે અને અહીંયા તો આવતું જ નથી ઓકે હે દોસ્તો તો જુઓ આપણો જવાબ આવશે બી ફોર બોમ્બે સમજાઈ ગયું બરાબર ચાલો પાંત્રીસ નંબર જુઓ રોન વોટ યુ લાઇક ટુ ગો આઉટસાઇડ બહાર જવાનું ગમશે રિઝલ્ટ આપો ચાલો પરિણામ દર્શક વાક્ય બંધ બેસતું થતું હોય એવું શોધો હવે તમારી સ્પીડ આવી જવી જોઈએ દોસ્તો યસ મળી ગયો જવાબ યસ સાચો જવાબ છે એ ફોર એપલ તો વેધરી સો બેડ ધેટ હમણાં જ આપણે વાત કરીને સો બેડ અને ધેટ અને પાછું કાર્ડનું બેલેન્સ અહીંયા વર્તમાન કાર્ડ અહીંયા પણ વર્તમાન કાર્ડ એટલે બધી બાજુ જોઈ લેવાનું બરાબર તો જવાબ છે એપલ બાકીના જવાબમાં નથી જોઈ લો આની પેટર્ન અહીં નથી આવતી જુઓ બરાબર મિનિંગફુલ નથી ચાલો છત્રીસ નંબરનું જોવો છો છત્રીસ નંબરનું વાંચો જોઈએ શું કહેવા માંગે છે

अच्छा जी तो सो इंटरेस्टिंग दैट आई हूं सो इंटरेस्टिंग दैट आई रीड इट ट्वाइस तो छे रिजल्ट એટલે परपस सॉरी रिजल्ट એટલે પરિણામ તો પરિણામ સો इंटरेस्टिंग दैट થી બતાવે છે એટલે જવાબ હશે d4 डेली वेरी गुड चलो 37 વાક્ય જુઓ કોન્ફિડન્સ સાથે કામ કરો चलो हाउ मच रेंट कैन यू अफोर्ड फॉर द हाउस કન્ડિશન ઇન પ્રેઝન્ટ ચાલો કન્ડિશન ઇન પ્રેઝન્ટ बताओ કન્ડિશન ઇન પ્રેઝન્ટ માં ઈ ફનલેસ આવશે અને વર્તમાન કાળ અને ભવિષ્ય આવશે યાદ રાખજો બરાબર તો જુઓ ઇ ફંડલેસવાળા વાક્ય કેટલા છે બે તો કેન તો ના આવે રેન્ટ પણ ના આવે ટી ટુ રિઝલ્ટ બતાવે ના આવે કેન પણ ના આવે આ બેમાંથી કયું આવે જોઈ લો ઇફ ધ રેન્ટ ઇઝ અબાઉટ ફોર થાઉઝન્ડ વી કેન એફોર્ડ ઇટ આ બંને વર્તમાન કાળ છે બરાબર છે બંધ બેસતા છે તો પણ જોઈ લઈએ ઇફ ધ રેન્ટ હેડ બિન અબાઉટ ફાઇવ થાઉઝન્ડ વી કુડ નોટ અફોર્ડ તો કુડ નોટ ભૂતકાળ બતાવે તો વર્તમાન અહીંયા ભૂતકાળ છે તો અહીંયા કીધું છે પ્રેઝન્ટ એટલે ભૂતકાળ દર્શક વાક્ય ના ચાલે ખાલી કીવર્ડ્સથી જવાબ ના આપી શકાય એટલે અહીં કીવર્ડ પણ જોઈએ અને કાર્ડ પણ જોઈએ એટલે કંડિશન ઇન પ્રેઝન્ટ માટે અહીંયા આ વાક્યમાં જવાબ છે એ ફોર એપલ બંધ બેસતો જવાબ છે ઓકે દોસ્તો થર્ટી એટ જુઓ થર્ટી એટ માન માન્ય વાય ડિડ નોટ વિન ધ રેસ કેમ ભાઈ કે ના જીધો એક્સપ્રેસિંગ કન્ડિશન ઇન પાસ્ટ ચાલો હવે કંડિશન પાસ્ટ આપવાની છે જે બહુ અગત્યનું લેંગ્વેજ ફંક્શન છે અને બોર્ડમાં પૂછાય જ છે દોસ્તો કન્ડિશન પાસ્ટ જુઓ હી ફનલેસ તો છે જ પણ કંડિશન પાસ્ટ હોય જુઓ કયું આવશે શોધો યસ તો અનલેસ હી ડઝ નોટ તો ડઝ એટલે વર્તમાન કાળ થયો અને અહીં પણ ભવિષ્યકાળ છે એટલે એપલમાં અનલેસ છે પણ કાર્ડ બંધ બેસતો નથી એટલે જવાબ નહીં આવે હવે બી ફોર જુઓ ઇફ હી હેડ પ્રેક્ટિસ અ લોટ હી માઇટ હેવ ઓન ધ રેસ તો બધી રીતે બંધ બેસતું છે જેવું હેડ અને પ્રેક્ટિસ પણ છે અને મોડલ હેવ અને વિથરી પણ છે પરફેક્ટ મોડલ ઓફ જ્વેલરી પણ છે એટલે એને કન્ડિશન પાસ્ટ કહેવાય તો આપણા આ વાક્યનો જવાબ થશે બી ફોર બોમ્બે અને આ પણ સો દેટ છે પર્પઝ બતાવે એટલે એ પણ જવાબ નહીં આવે અને ઇફ પ્રેક્ટિસ સાદો ભૂતકાળ છે પણ એ કન્ડિશન પાસ્ટ છે બરાબર પણ કહેવા શું માગે છે કે ઇફ હી પ્રેક્ટિસ અ લોટ હી વુડ વિન ધ રેસ પ્રેક્ટિસ કરી હોતે તો એ જીતા હોતે બરાબર એવું કહેવા માગે છે પણ અહીંયા મિનિંગફુલ જે અર્થ આવવો જોઈએ એ અર્થ અહીંયા જ બંધ બેસતો થાય છે નજીકનો જવાબ હંમેશા લેવાનો છે કન્ડિશન ફાસ્ટમાં પૂર્ણ ભૂતકાળ અને પરફેક્ટ મોડલ ઓફ તમારે યાદ રાખવાનું છે દોસ્તો આશા રાખીએ કે અહીંયા રાઇટ રિસ્પોન્સના વિડીયો સિરીઝના પાર્ટ વન ટુ અને થ્રીના આ એકથી સાડત્રીસ વાક્યોના પ્રેક્ટિસ કર્યા પછી હવે આગળના જે રિસ્પોન્સ તમને આપીએ એ બોર્ડને લગતા વધુ આઈએમપી હશે કઠિન હશે એવા વિડીયો લેક્ચર્સમાં આપવામાં આવશે તો એ હવે પછીથી નેક્સ્ટ વીકમાં આપવામાં આવશે ત્યારે આપણે ફરીથી મળીશું આશા રાખીએ કે તમને ગમ્યું હશે જો દોસ્તો ગમ્યું હોય તો લાઇક કરજો શેર કરજો અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં દોસ્તો થેન્ક યુ ધન્યવાદ જય હિન્દ જય ભારત